હવે પ્રોપર્ટીઝ પછી આપણે લેયર્સનું મેનુ જે છે એના વિશે જોઈશું લેયર્સની અંદર સૌથી પહેલાં છે લેયર પ્રોપર્ટીઝ લેયર પ્રોપર્ટીઝ તમે ઓપન કરશો એટલે સૌથી પહેલાં આજે લેયર પ્રોપર્ટી મેનેજરનું ટેબ ખુલશે લેયર પ્રોપર્ટી મેનેજર શું છે કોઈ પણ ફાઇલ તમે ક્રિએટ કરો છો તો એની અંદર એકથી લઈને બસો છપ્પન લેયર સુધી તમે લેયર્સ બનાવી શકો એ દરેક લેયર જે છે એને તમે અલગ અલગ નામ આપી શકો હવે લેયર એટલે એક તમે કબાટ હોય એની અંદર ખાના ખાના જે છે એની કલ્પના કરો એના જેવી રચના છે દરેક લેયરમાં પછી તમારે અલગ અલગ જે કંઈ પણ વસ્તુઓ રાખવી હોય કે જે કંઈ પણ ઓબ્જેક્ટ્સ રાખવા હોય એ રાખી શકો અને પછી જે લેયરનું કામ હોય એને ચાલુ રાખો જે લેયરનું કામ નથી એને તમે બંધ રાખો એટલે તમારી નજર સામે જેટલા ઓબ્જેક્ટ ઉપર તમારે કામ કરવું છે એટલા વસ્તુ જ તમારી સામે રહીએ બાય ડિફોલ્ટ તમે જ્યારે શરૂઆત કરો છો કોઈ પણ ફાઇલની ત્યારે અહીંયા એક ઝીરો નંબરનું લેયર બાય ડિફોલ્ટ એક બનેલું હશે એટલે એક જ લેયર હશે ત્યારે શરૂઆત કરશો ત્યારે તમે એક જ લેયરમાં કામ કરતા હશો હવે નવું કોઈ લેયર તમારે ક્રિએટ કરવું હોય તો અહીંયાથી ન્યૂ લેયરનું બટન છે ઉપર જે ચાર બટન આપ્યા છે એમાંથી પહેલું છે ન્યૂ લેયર તો ન્યૂ લેયર તમે ક્રિએટ કરશો એટલે અહીંયા લેયર વન કરીને એક આવી ગયું એ લેયરનું નામ તમારે જે કાંઈ પણ આપવું હોય એ આપી શકો ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે સમજવામાં સહેલું પડે તો માનો કે મારે એક બધી સેન્ટર લાઇન માટેનું એક લેયર અલગ બનાવવું છે ડાયમેન્શન લાઇન માટેનું લેયર્સ અલગ બનાવવું છે તો હું પહેલું એક લેયર બનાવું સેન્ટર સે સીએન સેન્ટર સી એન એટલું જ લખું છું દરેક લેયર જે છે એને તમે યુનિક કલર એપ્લાય કરી શકો અહીંયા કલરની કોલમ છે એમાં જો ઝીરો નંબરનું લેયર છે એને વ્હાઈટ કલર છે એવી જ રીતે સેન્ટર આપણે જે બનાવ્યું એને મારે કોઈ એક કલર એપ્લાય કરવો છે તો સે હું અહીંયા આ જે ટાઇલ છે એના ઉપર ક્લિક કરીશ એટલે મને સિલેક્ટ કલરનું ઓપ્શન પૂછશે એમાંથી સે મારે સેન્ટર લાઇન રેડ કલરની રાખવી છે તો હું રેડ એના પછી છે લાઇન ટાઈપ જનરલી આપણે સેન્ટર લાઇન જે છે એ ડેશ ડોટ ડેશ ડોટ એવી રીતે રાખતા હોય તો અહીંયા જે કન્ટિન્યુઅસ છે એને બદલે મારે લાઇન ટાઈપ લોડ કરવા છે તો સે અહીંયાથી લાઇન ટાઈપ મારે જે જોઈએ છે અત્યારે નથી તો જેવી રીતે આપણે પ્રોપર્ટીઝમાં જોયું હતું એવી જ રીતે અહીંયાથી લોડમાં જઈ અને તમે લાઇન ટાઈપને લોડ કરી શકો સે સેન્ટર પોઈન્ટ ફાઇવ એક્સ સેન્ટર ટુ મારે જોઈએ છે હવે સેન્ટર ટુ અને ઓકે તો અહીંયા હવે મેં સેન્ટરવાળું લેયર એક બનાવ્યું એનો કલર રેડ રાખો અને એની લાઇન ટાઈપ સેન્ટર ટુ રાખી પછી છે લાઇન વેઇટ આપણે અહીંયા લાઇન વેઇટ જોયું હતું મારે સેન્ટર લાઇન જે છે એ થોડીક આછી બનાવી છે તો સે હું પોઈન્ટ વન એઇટ લઈ લઉં અને ઓકે તો હવે આનો મતલબ શું થાય કે મેં એક સેન્ટર કરીને લેયર બનાવ્યું એની અંદર હું જે કાંઈ પણ ઓબ્જેક્ટ્સ રાખીશ એનો કલર જે છે એ લાલ થશે એના લાઇન ટાઈપ જે છે એ સેન્ટર ટુ થશે અને એની થિકનેસ જે છે એ પોઈન્ટ વન એટ એમ એમ હશે તો આ છે એ સેટિંગ્સ આ લેયરને લાગુ પડ્યા એવી જ રીતે માનો કે હું બીજું એક લેયર બનાવું તો સે ક્રિએટ માનો કે મારે ડેશવાળું બનાવવું છે ડોટેડ લાઇનવાળું તો સે ડેશ એનો કલર આપણે અહીંયાથી શેર યલો કરીએ સે ઓકે આ સેન્ટર ટુ છે એને બદલે અહીંયાથી સે લોડ અને અહીંયાથી હું વાળું લેયર સિલેક્ટ કરું છું ડેશ ટુ અને પછી ડેશ ટુ સે ઓકે લાઇન થિકનેસ જે છે એ મારે આછી જ રાખવી છે તો સે પોઈન્ટ વન એઇટ એમ એટલે એ આછી જ રાખીએ અગેઇન નવું લેયર ડેશવાળું હતું એને બદલે ડાયમેન્શનવાળું લેયર યલ્લોમાંથી હવે શે હું ગ્રીન કલર લઈ લઉં ડાયમેન્શન લાઇન્સ જે છે એ કન્ટિન્યુઅસ હોય તો સે કન્ટિન્યુસ ઓકે અને એની થિકનેસ જે છે આપણે ડિફોલ્ટ રાખીએ કે જે ડિફોલ્ટ થિકનેસ હશે એ થિકનેસ એને એપ્લાય કરશું એવી જ રીતે હજી એક માનો કે હેચિંગ માટેનું તો સે હેચ હું લેયર બનાવું છું એનો કલર આપણે અહીંયાથી સે આ ત્યાન કલર એપ્લાય કરીએ કન્ટિન્યુઅસ હશે અને પણ એ થોડીક આછી લાઇન્સ હશે તો મેં આ શું કર્યું કે મેં પાંચ લેયર અત્યારે ક્રિએટ કર્યા જનરલ ઓબ્જેક્ટ્સ માટે ઝીરો નંબરનું લેયર રાખશું પછી સેન્ટર લાઇન ડેશ લાઇન ડાયમેન્શન અને હેચિંગ તમારે જનરલવાળું લેયર એ એક અલગ બનાવવું હોય તો બનાવી શકો અથવા તો આનું નામ ચેન્જ કરવું છે તો તમે એ જે લેયર છે એને તમે પછી રિનેમ કરી શકશો પણ અત્યારે આ જે લેયર છે એ એક્ટિવ છે એટલે અત્યારે સે રિનેમ લેયર લેયર એક્સ જે છે કેન નોટ બી રિનેમ્ડ કારણ કે બીજા કોઈ પણ એની આરે ડિપેન્ડન્ટ છે તમારે નવું લેયર ક્રિએટ કરવું હોય તો અહીંયાથી કરી શકો કોઈ પણ લેયર રિમૂવ કરવું છે તો એને સિલેક્ટ કરીને ડિલીટ લેયર આપીને તમે ડિલીટ કરી શકશો હવે બાકીના જે આ ઓન અને ફ્રીઝ છે એ આપણે પછી જોઈશું તો આ તમે લેયર્સ ક્રિએટ કર્યા હવે જેટલા લેયર્સ તમે ક્રિએટ કર્યા હશે અહીંયા એક લિસ્ટ છે લેયરનું તો અહીંયાથી આ તમને ડાયરેક્ટલી બતાવશે બીજું અહીંયા જે ઉપર તમને બતાવે છે સ્ક્રીન ઉપર અત્યારે ઝીરો નંબરનું લેયર તમને બતાવે છે એટલે કે ઝીરો નંબર જે છે એ તમારું એક્ટિવ લેયર છે તમે નવો કોઈ પણ ઓબ્જેક્ટ બનાવો છો એ બાય ડિફોલ્ટ આ ઝીરો નંબરના લેયરમાં જ બનશે એટલે સે તમે અહીંયાથી એક આ લાઇન બનાવી તો એ લાઇન જે છે એ ઝીરો નંબરના લેયરમાં જ બૈની હશે તો એ તમે લાઈનને સિલેક્ટ કરીને સે રાઈટ ક્લિકમાં એની પ્રોપર્ટીઝમાં જાઓ તો એ પ્રોપર્ટીઝની અંદર જે છે તો તમે જુઓ તો એ જે કાંઈ પણ લેયર હશે એ લેયરની પ્રોપર્ટીઝ જે છે એ બધી એને બાય લેયર બાય લેયર બાય લેયર લખ્યું છે એટલે એ બધી લેયરની જે પ્રોપર્ટીઝ છે એને લાગુ પડેલી હશે અને અહીંયા જે છે કલરને બદલે લેયર તમને અહીંયા કયું લેયર છે તો કે ઓક ઝીરો કરીને જે આપણે લેયર બનાવ્યું છે એ લેયર છે હવે માનો કે તમે આ બધા ઓબ્જેક્ટ્સ બનાવી લીધા પછી એને તમારે એક લેયરમાંથી બીજા લેયરમાં મૂકવા છે માનો કે આ ડાયમેન્શન છે એ બધા એને મારે ડાયમેન્શનવાળા લેયરમાં મૂકવા છે તો હું એને આવી રીતે સિલેક્ટ કરી શકું અને પછી અહીંયાથી હું આ ડાયમેન્શનવાળું લેયર સિલેક્ટ કરું તો જુઓ આ બધા ઓબ્જેક્ટ જે છે એ ડાયમેન્શનવાળા લેયરમાં મૂવ થઈ ગયા હશે બીજું ડાયમેન્શનવાળા લેયરમાં મૂ થયા એટલે એને આ જે બધાને ડાયમેન્શનની લેયરની જે કંઈ પણ પ્રોપર્ટીઝ હતી એટલે કે ગ્રીન કલર હતો કન્ટિન્યુઅસ લાઇન હતી એ બધું એપ્લાય થઈ ગયું હવે માની લ્યો કે મારે કોઈ એક સર્કલ બનાવવું અહીંયા એક સર્કલ એડ કરું એને મારે ડેસ્ટવાળું લેયરમાં મૂકવું છે તો એને હું સિલેક્ટ કરું છું અને સે ડેસ્ટ તો એને આ ડેસ્ટ ડેસ્ટ ડેશવાળી પ્રોપર્ટીઝ અને યલો કલરને એ બધું એપ્લાય થઈ ગયું એવી રીતે આ બધી મારી સેન્ટર લાઇન્સ છે તો એને હું સેન્ટર લાઇનવાળા લેયરમાં મૂકું સે સેન્ટર તો એને જુઓ કલરય ચેન્જ થઈ ગયો પ્લસ એની ડિસ્પ્લે પ્રોપર્ટી છે એ પણ ચેન્જ થઈ ગઈ સેમ વે ડાયમેન્શનવાળું લેયર તો ડાયમેન્શન એવી જ રીતે આને હેચવાળા લેયરમાં મૂકું છે એટલે કે કોઈ પણ ઓબ્જેક્ટને તમે સિલેક્ટ કરો અને પછી એને તમારે જે લેયરમાં મૂકવું હોય સે મારે હેચમાં મૂકવું છે તો આ હેચ તો એ હેચવાળા લેયરમાં મૂકી શકો તો અત્યારે આપણે જોયું એ પ્રમાણે લેયર કેવી રીતે ક્રિએટ કરાય અને ઓબ્જેક્ટ જે છે એને કેવી રીતે એક લેયરમાંથી બીજા લેયરમાં મૂવ કરાય ડાયરેક્ટલી તમારે આ તો આપણે બનાવ્યા પછી મૂવ કર્યા પણ માનો કે મારે અત્યારે પહેલેથી જ કોઈ એક લેયર ડિફાઈન કરી દેવું હોય કે એની અંદર જ મારે ડ્રોઈંગ કરવું છે તો હું અહીંથી પહેલેથી લેયર સિલેક્ટ કરી શકું જે હું ડેસ્ટવાળું લેયર સિલેક્ટ કરું છું તો અત્યારે મારું એક્ટિવ લેયર ડેસ્ટ થયું એટલે હવે હું જે કંઈ પણ ઓબ્જેક્ટ્સ બનાવીશ એ બધા ડેસ્ટવાળા લેયરની પ્રોપર્ટીઝથી બનશે તો તમારે પહેલેથી એક્ટિવ લેયર રાખવું હોય તો એ રાખી શકો માનો કે આખું ડ્રોઈંગ બની ગયું ને પછી બધા ડાયમેન્શન જ આપવાના બાકી છે ત્યારે તમે ડાયમેન્શન લેયરને એક્ટિવ રાખો અને પછી તમે બધા ડાયમેન્શન્સ આપતા જાઓ તો એ ડાયરેક્ટલી ડાયમેન્શનવાળા લેયરમાં જ આવશે અને એની પ્રોપર્ટી જે છે એ ડાયરેક્ટલી આ ડાયમેન્શનવાળી જે પ્રોપર્ટી છે એને લાગુ પડી જશે તો આ જે છે એ લેયર્સ આપણે કેવી રીતે ક્રિએટ કરાય અને ઓબ્જેક્ટ્સ જે છે એને એક લેયરમાંથી બીજા લેયરમાં કેવી રીતે મૂવ કરાય એ આપણે જોયું નેક્સ્ટ આ જે બધા ઓપ્શન્સ છે લેયર્સના એ આપણે નેક્સ્ટ ટ્યુટોરિયલમાં જોઈશું